PHP ના મૂળભૂત ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. અહીં આપણે if સ્ટેટમેન્ટની ચર્ચા કરીશું. જો તમે પહેલા કોડ લખેલ હશે તો તમને if સ્ટેટમેન્ટની જાણકારી હશે. તે PHP માં ઘણો અલગ નથી. હું તે ટૂંક સમયમાં અમલમાં મૂકીશ અને તમને બતાવીશ. તો ચાલો શરૂ કરીએ. ઠીક છે, અહીં if સ્ટેટમેન્ટ વિશે સંક્ષિપ્ત છે. તે અમુક શરત લે છે. જો શરત સાચી હોય તો તે કોડના એક માર્ગને અમલમાં મૂકશે. જો તે ખોટી છે તો તે કોડના અન્ય માર્ગને અમલમાં મૂકશે. ઉદાહરણ તરીકે આ માળખું છે. If અંદર કૌંસમાં જાણવાની શરત છે 1 equals 1. નોંધ લો કે હું અહીં ડબલ ઇક્વલ ટુ ચિહ્નનો ઉપયોગ કરું છું. આ કમ્પેરિઝન ઓપરેટર છે. અન્ય ટ્યુટોરિયલમાં આપણે ઓપરેટરો વિશે શીખીશું. ઇક્વલ સમાન નથી, છતાં પણ તે ઇઝ ઇક્વલ ટુ તરીકે વંચાય છે. જ્યારે આપણે સરખામણી કરવા માટે ચલોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે બે ઇક્વલ ટુ ચિહ્નો વાપરીશું. જો તમે સાચા માર્ગ માટે જતા હો તો તમે બે કર્લી કૌંસ વાપરી શકો છો. આપણે અહીં એક ખોલવા જઈ રહ્યા છીએ. આપણો કોડ આ કૌંસોની વચ્ચે જશે. જો શરત સાચી ન હોય તો આપણે કહીશું else સમાન માળખું છગડીયા કૌંસ. ઉદાહરણ તરીકે જો 1 equal 1 હોય તો કહીશું echo true. જો 1 equal 1 નથી તો આપણે જ્યારે આપણી ફાઇલ રન કરીશું તો false મળવું જોઈએ. જો કે 1 equal 1 છે તેથી આપણને ફાઇલ રન કરતા true મળ્યું. ચાલો આ બદલીએ. જો 1 equals 2 છે જે સમાન નથી તો આપણને false મળશે. તો આપણે પહેલેથી એક સાદો પ્રોગ્રામ બનાવેલ છે જે આપણને જણાવશે કે શું એક નંબર અન્ય નંબર સમાન છે. પ્રોગ્રામ માટે આ એક ખૂબ જ અવિવેકી એપ્લિકેશન છે, તેથી હું કંઈક વધુ ઉમેરીશ. હું પાસવર્ડ પ્રવેશ માટેનો એક નાનો પ્રોગ્રામ બનાવીશ. આપણે એક ચલમાં અહીં પાસવર્ડ સંગ્રહિત કરવા જઈ રહ્યા છીએ. પાસવર્ડ છે એબીસી. હું મારા ઇફ ફંક્શનમાં એક ચલનો સમાવેશ કરવા જઈ રહી છું. ઇફ પાસવર્ડ, યાદ રાખો, ડબલ ઇક્વલ્સ બીઈએફ, અને હું કહીશ એક્સેસ ગ્રાન્ટેડ. માફ કરો, મેં ભૂલ કરી છે. ડીઈએફ એ પાસવર્ડ છે જે આપણે યુઝરને પૂછવા માંગીએ છીએ. એબીસી એ પાસવર્ડ છે જે હું સિસ્ટમ અંદર નાખું છું. તેથી જો તે ડીઈએફ સમાન નથી તો હું કહીશ એક્સેસ ડિનાઇડ. પાસવર્ડ જે મેં નાખ્યો છે તે એબીસી છે. આપણે ડીઈએફ સાથે પાસવર્ડની સરખામણી કરવા જઈ રહ્યા છીએ જે સંગ્રહિત પાસવર્ડ છે. જો આ DEF સમાન છે તો આપણે કહીશું એક્સેસ ગ્રાન્ટેડ, નહીં તો એક્સેસ ડિનાઇડ. ચાલો આનો પ્રયાસ કરીએ. એક્સેસ ડિનાઇડ, કારણ કે પાસવર્ડો અનુરૂપ નથી થતા. આ આધાર પર તમે અહીં જોઈ શકો કે મેં ચલ સમાવેશ કર્યો છે. આ DEF થી બદલો અને આપણને એક્સેસ ગ્રાન્ટેડ મળશે. કારણ કે મારી પાસે અહીં એક લીટીનો કોડ છે અને અહીં બીજી અન્ય એક લીટીનો કોડ, મને આ છગડીયા કૌંસથી છુટકારો મળી શકે છે. મારા મુજબ તે ઘણું વ્યવસ્થિત લાગે છે. મુખ્ય નોંધ, આવા સરળ ઇફ સ્ટેટમેન્ટ જેમાં એક જ લીટીનો કોડ હોય એવા માટે છગડીયા કૌંસનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી. જો અહીં એક લીટી પછી બીજી લીટી હોય તો તમારે છગડીયા કૌંસનો ઉપયોગ કરવાની જરૂર પડશે. ઉદાહરણ તરીકે ચાલો એક નવો ચલ અહીં સેટ કરીએ. Access equals allowed. તે મૂળભૂત રીતે કોડનું માત્ર અન્ય વાક્ય છે. પરંતુ જ્યારે હું પ્રયાસ કરીશ અને રન કરીશ એક એરર મળે છે. તે કહે છે an unexpected TLS on line 8. ચાલો લાઇન 8 શોધીએ. તે અહીં છે. તે લાઇન પહેલાના વાક્યમાં સમસ્યા છે. કારણ એ છે કે બે અથવા વધુ લીટીઓ માટે આપણા છગડીયા કૌંસો પાછા ઉમેરવાની જરૂર પડશે. આ રિફ્રેશ કરીએ અને એક્સેસ ગ્રાન્ટેડ. હવે મેં એક નવું ચલ સેટ કર્યું છે, એક્સેસ ટુ બી અલાઉડ. આનાથી કઈ મદદ મળતી નથી, પરંતુ હું તમને ફક્ત ઉદાહરણ આપી રહી હતી. તમે જોઈ શકો છો આ હજુ એક લીટી છે અને આ બે લીટીઓ છે અને તમે તેમને મિશ્ર ન કરી શકો. ઠીક છે, તો મેં એક ચલ બનાવ્યું છે. મેં તેનો ઇફ સ્ટેટમેન્ટમાં સમાવેશ કર્યો. આશા છે આ ટ્યુટોરિયલ ઉપયોગી હતું. આ ટ્યુટોરિયલ અહીં સમાપ્ત થાય છે. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.